વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે સામાજિક જ્ઞાન ધોરણ 6 પ્રકરણ નંબર 3 અને 4 ના સમિસ્તર પ્રશ્નોના ઉત્તર એની અંદર આપણે આજે જોઈશું પ્રશ્ન નંબર 1 ટૂંકમાં લખો શિવાજી શિવાજી વિશેની માહિતીની અંદર મુદ્દા નંબર 1 મરાઠા સામ્રાજ્યના સ્થાપક તરીકે શિવાજીને આપણે જોઈ શકીએ છીએ એમના જન્મની વાત કરીએ તો શિવાજીનો જન્મ ઈસવીસન 1627 માં શિવનેરીના કિલ્લાની અંદર થયો તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ નાનપણથી જ માતાએ તેમને ખૂબ જ ભારતીય સંસ્કૃતિના સારા અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન આ શિવાજીની અંદર કર્યું હતું વિદ્યાર્થી મિત્રો એમના જીવનની અંદર એમના ગુરુજીનો ગાઢ પ્રભાવ જોવા મળે છે જેમનું નામ હતું સમર્થ ગુરુ રામદાસ સ્વામી અને દાદા ગોમદેવ આ બંને વ્યક્તિનો શિવાજીના જીવનની અંદર ખૂબ જ ગાઢ પ્રભાવ હતો શિવાજીએ પોતાની નાની જાગીરમાંથી શરૂઆત કરી અને 40 થી પણ વધુ કિલ્લાઓ જીત્યા હતા જેની અંદર ઉદાહરણ તરીકે જોવા જઈએ તો તોરણા ચાકણ સિંહગઢ પુરંદર વગેરે જેવા કિલ્લાઓ એમણે પોતાના સ્વાધીનથી જીત્યા હતા ઈસવીસન 1665 માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચેનું એક આક્રમક યુદ્ધ થયું જેની અંદર કહેવાય ને વિદ્યાર્થી મિત્રો કે 100 સોનાર કી એક લોહાર કી ક્યારેક હારની બાજી પણ સ્વીકારવી પડે આ યુદ્ધની અંદર પણ કંઈક આવું થયું ઈસવીસન 1665 ની અંદર ઔરંગઝેબ અને શિવાજી વચ્ચેના આક્રમક યુદ્ધની અંદર શિવાજીને કેદ કરવામાં આવ્યા એકલા પડવાથી શિવાજીને જેલમાં ભરી દેવામાં આવ્યા ત્યાંથી પણ પોતાની બુદ્ધિ ચાતુર્યતાથી ત્યાંથી છટકી જઈને ઔરંગઝેબની પકડમાંથી છટકી જઈને શિવાજી ફરીથી બહાર નીકળી અને મુઘલ સમ્રાટની સામે મોરચો માંડ્યો તેઓ એક આદર્શ રાજવી મહાન વિજેતા કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા મરાઠા રાજ્યના વહીવટ માટે અષ્ટ પ્રધાન મંડળની પણ તેમણે સ્થાપના કરી હતી ઈસવીસન 1880 ની અંદર આવા હિંદના મહાન એવા સમ્રાટ શિવાજી દેવલોક પામ્યા આ હતો પ્રશ્ન એક શિવાજી ઉપર જેની અંદર આપણે આ રીતે પદ્ધતિસર મુદ્દાઓ લખી શકીએ પ્રશ્ન નંબર 2 પાળિયા ટૂંકમાં લખો પાળિયા એ ગુજરાતના સ્થાપત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે સ્થાપત્યમાં ગુજરાતના સ્થાપત્યમાં એ અજોડ છે પાળિયા કોને કહેવાય તો દુશ્મનો સામે જે પાળ થઈને ઊભા રહીને યુદ્ધની અંદર શહીદી વહોરનારા વીર પુરુષની યાદમાં જે સ્મારક બનાવવામાં આવે છે એને પાળિયા તરીકે ઓળખાય છે સ્મારક કે ખાંભી તે જ રીતે જે નિડર સ્ત્રીઓએ યુદ્ધની અંદર જોહર કર્યું હોય જે નિડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય અથવા તો સતી થઈ ગઈ હોય એવી સ્ત્રીઓના પણ પાળિયા આપણે અહીંયા જોવા મળે છે તેને સ્ત્રીઓના પાળિયા કહેવામાં આવે છે દરેક પાળિયાની સાથે વીર પુરુષોના બલિદાન અને શૌર્યની ગાથાઓ અંકિત થયેલી હોય છે પાળિયાની વર્ષમાં મૃત્યુતિથિ પ્રમાણે તેની પૂજા અને અર્ચના પણ થતી જોવા મળે છે આ સ્થળે મેળો પણ ભરાય છે કોઈ કોઈ સ્થળોએ લોકો પાળિયાને સિંદૂર ચડાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે ગુજરાતની અંદર પાળિયા માટેના શ્રેષ્ઠ નમૂનાની અંદર ઉદાહરણ સ્વરૂપે જોવા જઈએ તો જામનગરની અંદર ભૂચરમોડીનો પાળિયો સુરજકુંવરબાના પાળિયા અને સોમનાથ મંદિર પાસે ભમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આ બે મોટા પ્રશ્નો તે 7-8 વાક્યને 7-8 મુદ્દાની અંદર આપણે પ્રતિબિંબ કર્યા છે તો આ જ રીતે પદ્ધતિસર આપણે પ્રશ્નના ઉત્તર લખીશું અસ્તુ